टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। अग्निकांड बाद महानगर पालिका नथी लेवा मांगतू कोई नवू जोखम। नवरात्रि पहला राजकोट महानगर पालिका ना फायर विभाग नी नोटिस जाहिर करवामां आवी। फायर सेफ्टी अंगे नी नोटिस जाहिर कराई छे। गरबा आयोजकों ने 30 जेटला नियमों फरजियात पाड़वाना रहेशे। લોકોની સલામતીને લઈને ફાયર વિભાગ દ્વારા આ નોટિસ જાહેર કરાઈ। રાજકોટમાં લોકમેળા દરમિયાન પણ રાઇડ્સ મામલે હોબાળો થયો હતો। હવે નવરાત્રી આયોજકો માટે કડક નિયમો જાહેર કરાયા છે। દરેક અર્વાચીન રાસોત્સવમાં 2 એક્ઝિટ ગેટ ફરજિયાત રાખવાના રહેશે। ફાયર બ્રિગેડના વાહનો ગ્રાઉન્ડમાં અંદર પહોંચી શકે તે માટે ફરજિયાત ગેટની વ્યવસ્થા કરવાની રહેશે। ગ્રાઉન્ડમાં ધૂમ્રપાનની સખ્ત મનાઈ તેમજ ખુલ્લા વાહનો ન રાખવા કડક સૂચના અપાઈ, તેમજ સ્ટેજ સ્ટ્રક્ચર મજબૂત રાખવાનું રહેશે અને ગ્રાઉન્ડની કેપેસિટીથી વધારે લોકો એકત્રિત ન કરવા ખાસ સૂચનો આપી દેવામાં આવ્યા છે। વિભિન્ન પ્રકારના પોઈન્ટ્સ છે જે આયોજકોએ એન્શ્યોર કરવાનું થાય છે। એમના દ્વારા વિભિન્ન વસ્તુઓ છે જે એન્શ્યોર કરીને એમને એક સોગંદનામું કરવાનું થાય છે। એ સોગંદનામું 4 નકલમાં એમને અમારી કચેરીમાં રજૂ કરવાનું રહેશે, જેની એક નકલ એમને પોલીસ કચેરીમાં પણ રજૂ કરવાની રહેશે અને એ ત્યાં રજૂ કરીએથી આગળની કાર્યવાહી પોલીસ કચેરી દ્વારા, માન્ય સીપી સાહેબની કચેરી દ્વારા કરવામાં આવશે। આમાં જે સોગંદનામું અમને રજૂ કરવામાં આવશે એમાં અમારી ટીમનો પણ બંદોબસ્ત રહેશે અને જ્યારે જ્યારે જરૂર જણાશે તો ઓચિંતી ચકાસણી પણ કરવામાં આવશે। કોઈ પણ બનાવ છે તો એ એક દિવસમાં પણ જો ઘટવાનો હોય તો ઘટી શકે છે, એ કારણે જે કાળજી છે એમાં કોઈ છૂટછાટ આપણે રાખી શકતા નથી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 30 નિયમોની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે। આપણી સાથે રાજકોટના ગરબાના આયોજકો ખાસ જોડાયા છે। નવા નિયમો છે, સખ્તપણે પાલન કરવાનું રહેશે, શું તૈયારી? રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ પોલીસ કમિશનર કચેરી દ્વારા તેમજ ગુજરાત સરકારના નવા SOPના નિયમ અનુસાર જે જે અમને ગાઈડલાઇન્સ પૂરી પાડવામાં આવેલ છે તેના તમામે તમામ નિયમોનું અમે ચુસ્તપણે પાલન કરવાના જ છીએ। ફાયરની વાત કરીએ તો એમાં અમોને એન્ટ્રી એક્ઝિટ ગેટ અલગ કરવાના કીધા છે, એ પણ અમે કર્યા છે। પાણીના બેરલ મૂકવાના છે તેમજ રેતીના બકેટ મૂકવાના છે। આ બધી જે વ્યવસ્થા અમને સૂચના આપવામાં આવેલી છે કમિટી દ્વારા કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, અમે બધું જ ચુસ્તપણે પાલન કરીશું। ખાસ નવા નિયમોની વાત છે, એન્ટ્રી એક્ઝિટના 2 ગેટ પણ કહ્યા છે અને સાથે ફાયર થાય તેવી એક પણ વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આપની શું તૈયારી? ફાયર સેફ્ટીને ધ્યાનમાં લઈને જેવી રીતે જીગરભાઈએ વાત કરી એ રીતે એન્ટ્રી એક્ઝિટ ગેટ આપણે રાખેલો છે, એના માટે જે કાંઈ એના ઇક્વિપમેન્ટ છે એની આપણે તૈયારી કરેલી છે અને થર્મોકોલ કે કોઈ ટાઈપના પ્લાસ્ટિક છે કે જે ફાયરને પ્રમોટ કરે, ફાયર આગળ વધારે તો એવી કોઈ પણ વસ્તુ જે કોઈ ડેકોરેશન છે એમાં યુઝ ન થાય એની અમે 100% તકેદારી રાખવાના છીએ અને નાના મોટા કોઈ પણ અણબનાવ બને જ નહીં એની પૂરી તૈયારી તો છે જ, પણ સાથે એમ્બ્યુલન્સ અને ડોક્ટર તો એ જે ગાઈડલાઇન પ્રમાણે જે અમારે સેટ કરવાના છે એ પણ અમે 100% એમની પ્રિપેરેશન કરી લીધેલી છે। ગ્રાઉન્ડની કેપેસિટી પ્રમાણેના પાસ સેલિંગની વાત છે અને સાથે ડેલી પાસ કઈ રીતે મેનેજમેન્ટ રહેશે આપનું? વાત કરીએ પાસ બુકિંગની તો અમે આજથી 3 મહિના પહેલા પાસ બુકિંગ સિઝન પાસ બુકિંગનું સ્ટાર્ટ કરી દીધેલું હતું વર્ક। ત્યાર પછી જેવી રીતે નવરાત્રીના દિવસો નજીક આવતા જાય છે એ પ્રમાણે ટોટલ કેટલા સિઝન પાસ સેલ થયેલા છે અને નવરાત્રીના 9 દિવસ દરમિયાન જે કોઈ ડેઇલી પાસ જાય તો એ બંનેનું કોમ્બિનેશન કરીને ગ્રાઉન્ડની જે કોઈ ક્ષમતા છે એ ક્ષમતાથી કોઈ પણ પાસ વધી ન જાય એના માટે જે એડવાન્સ બુકિંગ છે એને પ્રોપર પ્લાન કરેલું છે કે આ દિવસના આપણે આટલાથી વધારે એડવાન્સ પાસ સેલ નહીં કરી શકીએ, જેને કારણે ગ્રાઉન્ડની અંદર કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય એ બાબતે આપણે સંપૂર્ણ ધ્યાન રાખેલું છે। ખાસ આ જે દ્રશ્ય તમને બતાડી રહ્યો છું તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડના દ્રશ્ય છે। અબ તક સુરભી રાસોત્સવનું આ ગ્રાઉન્ડ છે જ્યાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આયોજકો કહી રહ્યા છે કે સરકારના તમામ નિયમોનું અમે પાલન કરશું, ત્યારે જોવું એ રહેશે કે આગામી દિવસોમાં જે સરકાર દ્વારા કેટલા આયોજનોને મંજૂરી આપવામાં આવશે અને સાથે નવા નિયમોને લઈને તંત્ર દ્વારા શું કાર્યવાહી રહેશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ રાજકોટ।